કોરોનાની મહામારીને લઈને પ્રખ્યાત ભજનીક રેખાબેન વાળાએ માધાપરમાં જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કર્યું હતું। કોરોનાની મહામારીને લઈને દેશમાં બીજીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે શ્રમિક અને જરૂરિયાતમંદ લોકોને તકલીફ ન પડે તે માટે સંસ્થાઓ સેવાભાવીઓ સાથે તંત્ર પણ આગળ આવ્યું છે। ત્યારે ભુજ તાલુકાના માધાપરમાં પ્રખ્યાત ભજનીક કલાકાર રેખાબેન વાળા દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રસોડાને લગતી સામગ્રીઓ કીટમાં સમાવાઈ હતી। માધાપરના રામનગરી કોલીવાસ વિસ્તારમાં 40 જેટલી કીટનું વિતરણ કરાયું હતું। 15 દિવસ ચાલી શકે તેટલી રાશન સામગ્રી આપવામાં આવી છે। ન્યૂઝ સાથે રેખાબેન વાળાએ વાતચીત કરી હતી। હું સિંગર રેખાવાળા અને કચ્છ ભુજ માધાપર વિસ્તારમાં જે અલગ અલગ માધાપર વિસ્તારમાં જે ગરીબ લોકો જે રહે છે અને આ જે લોકડાઉનનો સમય અને જે કોરોના વાયરસની જે મારામારી આપણા ભારત દેશમાં જે અત્યારે ચાલી રહી છે અને એમાં મેં જે આજે અનાજનું કીટ વિતરણ કર્યું છે અને માધાપરમાં જે અમુક જે અલગ અલગ વિસ્તારોમાં જે ગરીબ વિસ્તાર જે છે જેને 1% જમવાનું મળે છે અને 1% નથી મળતું। અનાજ માટે બિચારા ધંધા પાણી બંધ છે એટલે અનાજ માટે બિચારા ગરીબ લોકો જે મૂંઝાઈ રહ્યા છે, દુઃખી છે, એના માટે આજે મેં યથાશક્તિ પ્રમાણે અમે એક માનવની રીતના એક મેં આ દાન કર્યું છે અને અમારે ઘણા લોકો કલાકારોએ આ બધું સૌની રીતે સવે દાન કર્યું છે। કોઈએ પૈસાથી કર્યું છે, કોઈ અનાજથી કર્યું છે। તો મને જે ઈશ્વરે જે યથાશક્તિ પ્રમાણે મારી કલારૂપી જે મને ધન આપ્યું છે એમાંથી મેં થોડો ભાગ આ ગરીબો માટે કાઢીને જે આ અત્યારે કોરોના વાયરસમાં જે લોકડાઉનનો સમય અને જે આપણા સરકાર નરેન્દ્રભાઈ મોદીએ જે હજી 3 એપ્રિલ સુધી હજી કોરોના વાયરસ જે આ લોકડાઉન આગળ ધપાવ્યો છે તો એમાં પણ હજી લોકોને હજી શું આગળ ગરીબ લોકોની સ્થિતિ થશે એ કંઈ ખબર નથી। પણ આજે આજના દિવસે મેં આ ગરીબોને કીટ વિતરણ કરીને જે મેં દાનનું કામ કર્યું છે। જય માતાજી। પહેલાં 20 દિવસથી લોકડાઉનના કારણે પ્રથમ તબક્કામાં શરૂઆતમાં એ વિતરણ કરવામાં આવી હતી કીટો દરેક સંસ્થા દાતાના સહયોગથી અને ફરી આ એક્સટેન્શન કરવામાં આવ્યું એના કારણે સરકાર તરફથી જે રાશન કાર્ડ ધારકોને જે સુવિધાઓ મળી એના પછીથી બીજા પરપ્રાંતિય જે કચ્છની અંદર મજૂરો હતા અને એમાં ખાસ માધાપરના આજુબાજુના વિસ્તારની અંદર જે વસાહત હતી એમની અંદર જેને જમવાની અને ખાવાની 2 ટાઈમની જે તકલીફ છે એમાં આ રેખાબેન વાળા જેવા ગાયક અને અન્ય દાતાઓ સંસ્થાઓના માધ્યમથી માધાપરની અંદર અલગ અલગ વિસ્તારમાં રોજ લગભગ 200 થી 250 કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો આવા દાતા અને આવા સૌ ભક્તોને વિનંતી કરું કે આપણા આ 20-25 દિવસ કે જે કોઈ પરિસ્થિતિ રહે એની અંદર આપણે જાગૃત રહીને આપણે અડોશ પડોશમાં કોઈ ભૂખ્યો ન સૂવે એવા દરેક જાગૃત નાગરિક તરીકે જેમની પાસે ભગવાને 2 ટાઈમથી વધારે જમવાનું આપ્યું હોય એમને ભેગો સહયોગ કરે અને ખાસ કરીને આ રોજગારીનો પ્રોબ્લેમના કારણે કદાચ હજી 1 મહિના સુધી આ વિકટ પરિસ્થિતિ રહેશે એટલે બહારના મજૂરો અડોશ પડોશમાં કોઈ આજે એક જાગૃત નાગરિક તરીકે માધાપરના સોસાયટી વિસ્તાર હોય કે આજુબાજુના વિસ્તારની વિનંતી કરું કે કોઈ પણ આપની બાજુની અંદર પરપ્રાંતિય મજૂર કદાચ બોલી ન શકતો બેચારો તો એમને પૂછીને પણ આપણી પાસે સગવડ ન હોય તો હવે સંસ્થાઓના માધ્યમથી પણ એને જમવાનું પહોંચાડવાની એક જાગૃત નાગરિક તરીકે ગામના દરેક અને આ વિસ્તારના અને કચ્છના અંદર દરેક ખૂણાઓને વિનંતી કરું કે આપણે કચ્છના એક કચ્છનો જે જગરૂસાનું નામ છે કે કચ્છને જે આ દાતારી છે એ લજાય નહીં અને પરપ્રાંતિઓ કોઈ ભૂખ્યો ન સૂવે સરકારની જવાબદારી સાથે એક જીવિત નાગરિક તરીકે આપણી પણ જવાબદારી સમજી અને નાગરિકત્વ નિભાવીએ એવી આપ સૌને વિનંતી। અમે અલગ અલગ દાતાશ્રીના સાથથી અમે રાશનની કીટ હોય એમાં ઘઉં, ચોખા, ખીચડીની દાળ, તેલ, ખાંડ, તમામ જાતના મસાલા એ કીટ અમે 10 દિવસ ચાલે લોકોને 4 ઘરના સભ્ય હોય એને 10 દિવસ ચાલે એ પ્રકારની અમે કીટ વિતરણ કરીએ છીએ અને કીટ વિતરણના અલગ અલગ દાતાઓશ્રીઓ સંસ્થાશ્રીઓ અમારી સાથે છે અને રેખાબેન વાળા છે એમને આજે વિતરણ કરવા માટે જે કીટની 40 કીટની જે તૈયાર કરાવીને આપી એ આજે અમે વિતરણ કરી છે કોલીવાસ અને રામનગરીની આસપાસમાં। સૌ સંસ્થાને હું આભાર માનું છું કે આ રીતે કાર્ય કરે અને નાના માણસોને રોજગાર નથી તો એ ખરેખર એ લોકોને જમવાની વ્યવસ્થા નથી તો એને કરવી જોઈએ આપણે બધી સંસ્થાઓ સાથે રહીને અને સારા બિઝનેસમેનોને બહાર થોડું નીકળવું જોઈએ કે આ કોરોનાની મહામારીમાં ખરેખર કોઈની રોજગારી નથી તો એમને જમવા માટે ભૂખ્યા ન રહે એ આપણે એમની તકેદારી રાખી તો આપણે સારું ફળ મળશે।